ટેસ્ટ માં આપનું સ્વાગત છે. આજે આપણે પ્રથમ ભાગમાં સામાજિક વિજ્ઞાનના પ્રથમ ભાગમાં પાઠ 1 માં પ્રથમ ભાગમાં બરાબર પાઠ 1 કયો હતો? રાજપૂતીઓ નવા શાસકો અને રાજ્યો. પ્રથમ ભાગમાં આપણે ઉત્તર ભારતમાં કયા રાજ્યો રાજા થઈ ગયા એના વિશે ચર્ચા કરી હતી. હવે ભાગ 2 માં આપણે દક્ષિણ ભારતના જે રાજ્યો છે એમાં કયા કયા વંશો એ બરાબર શાસન કર્યું, તો ખાસ કરીને ચેર વંશ, પલ્લવ વંશ મુખ્ય, પછી ચોલ વંશ, પાંડ્ય વંશ, આ બધા વંશો જોઈએ ઘણા બધાએ રાજ કર્યું. ખાસ કરીને નર્મદા પછીનો જે ભાગ છે દક્ષિણ ભાગમાં, નર્મદા પછીનો જે ભાગ છે એ દક્ષિણ રાજ્યો કહેવાય છે. હવે આપણે જોઈએ તો રાજપૂતોની શાસન વ્યવસ્થા કેવી હતી, તો રાજપૂત જે શાસન વ્યવસ્થા હતી મોટે ભાગે વંશ પરંપરા હતી કે રાજાના પુત્ર જ રાજા બને. કેટલીક જગ્યાએ મંત્રીમંડળનું પસંદગી ગયેલા રાજા બન્યું હતું, કેટલાક કોઈ ભેગા મળીને પણ રાજાને ચૂંટી ગઈ હતી, આવા પણ ક્યાંક દાખલા જોવા મળે છે. પણ મોટે ભાગે વંશ પરંપરાગત હતું અને એમાં જે રાજાનો પુત્ર મોટા ભાગે મોટો પુત્ર હોય તે જ રાજા બનતો હતો. પછી વેપાર અને વાણિજ્ય. હવે વેપાર અને વાણિજ્યમાં એ લોકો કર કઈ લેતા હતા, તો સિંચાઈ પર કર લેતા, પછી બંદર ઉપર જે કંઈ આવે છે થતી એના ઉપર કર લેતા, એટલે કે એ સમય જે આયાત નિકાસ થતી હતી એના ઉપર, અને જમીનની ઉપરનો છઠ્ઠા ભાગનો બરાબર છઠ્ઠા ભાગનો કર લેવામાં આવતો હતો. હવે ભારતનો વિદેશી આગમન બરાબર. હવે રાજકોટ યુગમાં કઈ રીતે હતા, તો ભારતનો વિદેશી આગમન ગણાય છે એ સમય. ખાસ કરીને અફઘાની અને ઈરાની પરિવારના રાજાઓએ ભારત ઉપર ચઢાઈ કરી હતી. એમાં મોહમ્મદ ગઝની અને શાહ ગઝની કહ્યું, મોહમ્મદ ગઝની તો બહુ વારંવાર ભારત ઉપર ચઢાઈ કરી અને ભારતમાંથી 18 સંપત્તિ પોતાના ભારત પ્રદેશમાં લઈ ગયો હતો. પછી સાબુદ્દીન ધોરીએ પણ એના માટે ચઢાઈ કરી હતી, ખાસ કરીને સંપત્તિ એના માટે. તો આ બે વારંવાર જે ચઢાઈઓના કારણે છે એ સમય રાજપૂત યુગમાં રાજાઓ ધીરે ધીરે અંત આવતો હતો અને બીજી વિદેશી પ્રજાઓ ધીરે ધીરે ભારતમાં આવતી હતી. તો આજે આપણે આ બેમાં આ બધા વિશે ચર્ચા કરીશું. દક્ષિણ ભારતના રાજ્યોમાં કયા કયા રાજાઓ થઈ ગયા, કયા વંશજો થઈ ગયા એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તમારે શું કરવાનું છે, હાથમાં પેન્સિલ રાખવાની અને જ્યાં આપણે હું તમને લાઈન કરવા અથવા જે કોઈ રાજાઓના અને વંશજોના નામ આવે એના નીચે તમારે લાઈન કરતા લીટી કરતા જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની સમજ મેળવીએ. પાઠ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો ભાગ 2 બરાબર ને. પ્રથમ ભાગમાં આપણે રાજપૂત રાજ્યો કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું હતું, 500 વર્ષ સુધી કર્યું હતું. હર્ષવર્ધન અને પુલકેશી બીજા પછી બરાબર ઉત્તર દક્ષિણમાંના રાજ્યો છે એ નાના નાના રાજ્યોમાં બરાબર ને અલગ અલગ થઈ ગયા, નાના નાના રાજ્યોમાં સ્વતંત્ર રાજ્યો બની ગયા હતા, વિભાજિત થઈ ગયા હતા. પછી આપણે રાજપૂતોના ગુણો જોયા હતા, રાજપૂતાણીઓના ગુણો પણ જોયા હતા, એની ચર્ચા કરી હતી. પછી આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશે બરાબર ને એમાં વિવિધ છે, ગુર્જર પ્રત્યે રાજ્ય સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, મારવાનું પરમાર રાજ્ય, અણહીરવાનું ચોલુક એટલે કે ચોલંકી સોલંકી રાજ્ય, દાહાલનું ચેદી રાજ્ય, સાંકવરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય બરાબર. આ વિવિધ વંશજો વિશે અને એના વિશે આપણે માહિતી મેળવી હતી. અહીં આપણે રાજા ભોજનું ચિત્ર જોયું હતું, એના વિશે પણ માહિતી જોઈ હતી બરાબર. પછી સિદ્ધરાજ જયસિંહ વિશે પણ માહિતી જોઈ હતી, પૃથ્વીરાજ ચૌહાણ વિશે. પછી અણહિલ ભરવાડ ઉપરથી બરાબર મનરાજ ચાવડાએ અણહિલ પાટણ એવું પોતાના નગરનું નામ નાખ્યું હતું. પછી આપણે વિવિધ રીતે બરાબર ને રાણી ઉદયમતી એ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજના સાઇટનો દરજ્જો મળેલ છે. અને સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું, મિનળ દેવી હતું અને એક તેઓ આદર્શ રાજમાતા હતા. પછી સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના ગ્રંથની રચના કરાવી હતી અને આ રીતે બરાબર ને
એમણે રચના કરી અને એક અદ્ભુત વ્યાકરણનો ગ્રંથ આપ્યો હતો. પછી આપણે કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદી આવ્યો હતો અને ઈસવીસન 1178ની આસપાસ સિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત ઉપર ચઢાઈ કરી હતી અને મૂળરાજ બીજાએ તેનો સામનો કરીને અહીંયાથી ભગાડી નાખ્યો હતો. પછી આપણે જોયું હતું બરાબર કે કર્ણદેવ વાઘેલાએ પાસેથી ગુજરાત જીતી લેવા પછી દિલ્હીના સુલતાન નાજીમ એટલે સલ્તનતની સ્થાપના થઈ હતી અને કર્ણદેવ વાઘેલા છે એ ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા હતો. પછી આપણે છેલ્લે જોયું હતું કે આપણે અહમદ શાહે બરાબર અમદાવાદ શહેર વસાવ્યું. અમદાવાદનું જૂનું નામ શું છે? કર્ણાવતી, બરાબર ને? એના વિશે મેં તમને વાર્તા પણ કરી હતી. હવે આજે આપણે જોશું દક્ષિણ ભારતના રાજ્યો. નર્મદા નદીના દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણા રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં આપણે જાણકારી મેળવીએ. હવે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપી એટલે કે અત્યારે વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાય, અત્યારે વર્તમાન સમયમાં બાદામી તરીકે ઓળખાય છે. હવે આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્ત્વના શાસકો થઈ ગયા. નીચે ખાસ વિદ્યાર્થી મિત્રો લીટી કરજો. હવે વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. આ લોકોમાંથી એક શાખા છે અલગ પડી અને ક્યાં આગળ સ્થાપિત થઈ હતી? કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ હતી. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આનો સ્થાપક કોણ હતો? વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી બરાબર આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી વેંગીના ચાલુક્ય તરીકે પણ ઓળખાયા. હવે વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી અને આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા. હવે દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ પછી કયું વંશ આવ્યું? રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા કોણ હતો? ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. પછી ગોવિંદ ત્રીજો છે. રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી શક્તિશાળી છે. નીચે લીટી ખાસ કરજો બેટા વિદ્યાર્થી મિત્રો. ગોવિંદ ત્રીજો છે એ રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. અહીં તમે પુલકેશી બીજાનું ચિત્ર જોઈ રહ્યા છો. હવે આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા, દેવગીરી અને દ્વાર સમુદ્ર. હવે દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી અને દેવગીરી યાદવોની રાજધાની હતી. હવે દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ પર તેનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્ત્વનો વંશ કયો હતો? પલ્લવ વંશ હતો. અને આ વંશની સ્થાપના કોને કરી હતી? બપ્પદેવીએ કરી. બરાબર, પલ્લવ વંશની સ્થાપના કોને કરી હતી? બપ્પદેવી. આની નીચે લીટી કરી નાખજો. તેની રાજધાની કાંચીપુરમ હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ, નરસિંહવર્મા બીજો આ વંશના મહત્ત્વના શાસકો હતા. તાંજો, ત્રિચિનાપલ્લી અને પુદુકોટે જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલમંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્ત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું પણ વેપારનું મોટું મથક હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારમાં તેઓ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. આ સમય તમિલથી અલગ થયેલા એક ભાગ ઉપર ચેર વંશનું શાસન હતું અને ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. બરાબર, કેરળ તરીકે પણ ઓળખાય છે.
અયન ચેરવંશનો પ્રથમ શાસક હતો. બરાબર, અયન છે ચેરવંશનો પ્રથમ શાસક. કોણ હતો? અયન. નીચે લીટી કરજો. અને સેતુગમન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. અને સેતુગમન છે એ ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ રાજા હતો. તો અહીં આપણે દક્ષિણના ભારતના રાજ્યોના વંશજો વિશે જોયું, તો એમાં તો બહુ ઓછા છે. ઉત્તર ભારતમાં ઘણા બધા વંશજો હતા. તો અહીં તમે બરાબર ને ઉત્તર દક્ષિણ ભારતમાં ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર રાજ્યવંશો વિશેની જાણકારી પ્રાપ્ત કરી. એમાં કયા કયા રાજાઓ થઈ ગયા, કયા કયા મહાન શાસકો થઈ ગયા એના વિશે આપણે જોયું. હવે આગળ જોઈએ. હવે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી? તો રાજપૂત યુગમાં વિવિધ રાજ્યોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકાર બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિ તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. પોતાના ઘણા બધા પુત્રો હોય તો વ્યવસ્થિત જે યુવરાજ હોય એને યુવરાજ બનાવતા હતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કહીને અથવા પસંદગી કહીને રાજાની પસંદગી કરી હોય એવા પણ ઉદાહરણ છે. જેમ કે કશ્મીરના યશસ્કની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમય મંત્રીમાં બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવ. બરાબર, મંત્રીમાં પણ બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવ. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. બરાબર, નગરની સભાનો વડો શું કહેવાતો હતો? નગરપતિ કહેવાતો હતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું. આ સંસ્થાનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. બરાબર, ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. બરાબર, તેનો વડો શું ગણાતો? મુખી કે સરપંચ ગણાતો હતો. બરાબર, દક્ષિણ ભારત ઉપર ગ્રામ પંચાયતને આધીન હતું અને તેનો મુખ્ય વડો છે મુખી કે સરપંચ ગણાતો હતો. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાય તંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો? રાજા હતો. ન્યાય માટે પંચને પરમેશ્વર ગણવામાં આવે છે. તો અદાલતમાં શા માટે સોગંદ લેવડવામાં આવે છે એની પર તમારે જાણકારી પ્રાપ્ત કરવાની છે. શા માટે? કારણ કે લોકો સત્ય બોલે જેથી કોઈને અન્યાય ન થાય. હવે વેપાર વાણિજ્ય. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. કેવો વિભાગ હતો? એક અલગ જ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, પછી વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની, રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતું હતું. મુખ્ય કર જમીનની ઉપરનો છઠ્ઠો ભાગ હતો. પછી રાજપૂત યુગમાં જમીન ઉપરનો કર ભાગ નામે ઓળખાતો હતો. જમીન ઉપર જે કર છે કયા નામે ઓળખાતો? ભાગ નામે ઓળખાતો હતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરોને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો. આ સમયે દરિયાના વેપાર માટે ગુજરાતના સ્થંભ તીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ બંદરો જાણીતા હતા. બરાબર ને? અહીં તમે જુઓ તો ગુજરાતમાં કયા જાણીતા હતા? ખંભાત અને ભરૂચ, સ્થંભ તીર્થ અને ભૃગુ કચ્છ તરીકે ઓળખાતા હતા. હવે ભારત પર વિદેશી આક્રમણો. તો 8મી થી 12મી સદી દરમિયાન એટલે 800 થી 1200 વચ્ચેનો સમયગાળો ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા હતા. 8મી સદીમાં આરબ રાજસત્તા. હવે એ સમય શું હતું કે અરબ બાજુના રાજાઓ છે એ ભારત ઉપર એ લોકોએ ઘણી બધી ચઢાઈ કરી હતી. બરાબર, રાજ્યનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબન કાસિમે પોતાના ઉત્તર પશ્ચિમ ભાગ પર ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર આક્રમણ કર્યું હતું. વાયવ્ય ખૂણામાંથી સબુક કેતગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું. પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્યસત્તા સ્થાપી શક્યા ન હતા. પણ એ પછી મોહમ્મદ ગઝની, ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝની
ઈસવીસન 1000 થી ઈસવીસન 1026ના સમયગાળા દરમિયાન, બરાબર આટલા સમયગાળા દરમિયાન 26 વર્ષ દરમિયાન ભારતની અઢળક સંપત્તિ ધન સંપત્તિ જોઈને કેટલીય વખત એણે ભારત ઉપર ચડાઈ કરી હતી. કઈ કઈ સાલમાં? ઈસવીસન 1000 થી 1026. અને નીચે લીટી કરજો, બરાબર. સુલતાન મોહમ્મદ ગઝની વચ્ચે પણ નીચે પણ લીટી કરજો. સમયગાળામાં ભારતની અઢળક સંપત્તિ જોઈ અને એને કેટલીય વખત બરાબર ચડાઈઓ કરી હતી. મોહમ્મદ ગઝની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈ અને ભારત ઉપર ચડી આવતો. આ સમયે ભારતમાં શાસકો એક થઈને શક્તિશાળી સેના પણ બનાવી શક્યા ન શક્યા. અને પરિણામે શું થયું? ઈસવીસન 1025માં તેણે સોમનાથ ઉપર ચડાઈ કરી અને અઢળક સંપત્તિ લૂંટી લીધી. બરાબર, 25માં એણે શું કર્યું? સોમનાથ ઉપર ચડાઈ કરીને સોમનાથને લૂંટી લીધું. મોહમ્મદ ગઝનીની પ્રથમ ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. 150 વર્ષ પછી વળી પાછું ભારત ઉપર આક્રમણ થયું. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ એ સમયે સત્તા સ્થિર થઈ ન હતી. ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા ન હતા. અને પરિણામે શું થયું હતું કે 12મી સદીના અંતમાં સિહાબુદ્દીન ઘોરીએ બરાબરને ચડાઈ કરી હતી અને પૃથ્વીરાજ ચૌહાણે તરાઈની લડાઈમાં હરાવ્યો હતો. બરાબર ને? આપણે તે આગળ જોઈ ગયા. શરૂઆતમાં તેને કેટલીક વખત હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેને બીજી લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી. અને આ રીતે ભારતના દિલ્હી શાસન ઉપરથી રાજપૂત યુગનો બરાબર ને સમાપ્ત થયો અને મુસ્લિમ શાસન આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમે પ્રથમ ભાગ અને બીજા ભાગમાં બરાબર સરસ રીતે સમજણ મેળવી લીધી હશે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યવંશો વિશે જાણ્યું, દક્ષિણ ભારતના રાજ્યવંશો વિશે જાણ્યું અને ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી. અને તમે જેની નીચે લીટી કરી છે તે પણ વારંવાર વાંચશો અને યાદ રાખશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.